गांधीनगर महानगर पालिका की स्थायी समिति बैठक मळी जेमा 17 जेटला विषयनी चर्चा थई हती, जेमा जन भागीदारी ना कामोनी मंजूरी, वाइब्रंट गुजरात में रोड ने सुशोभित करवा सहित फायरमेन की कायमी भर्ती अंगे नियमों फेरफार करी भर्ती करवा सहित बेस्ट कॉम्प्यूटर द्वारा 10 वर्ष में करेला भ्रष्टाचार बाबते रिकवरी और ब्लेकलिस्ट करवा सहित प्रश्नों चर्चा करवामां आव्या हता। समग्र बाबते मीडिया साथे वात करता चेयरमैन जसवंत पटेले जणाव्युं हतुं कि 17 जेटला विषयनी चर्चा करी जेमां 7 विषय जनभागीदारीना 153 लाखना काम मंजूरी माटे गुजरात म्युनिसिपल फाइनांसमां मोकलवामां आव्या। 3.50 करोड़ ऑपरेशन अने मेंटेनेंस अने वाइब्रंट ने अनुलक्षी कोबार सर्कल थी 6-0 सुधी फेंसिंग अने पेवर ब्लॉक बनावानुं काम मंजूर थयुं। गांधीनगर फायर विभाग ने दरेक आकस्मिक के विपरीत परिस्थिति उपयोगी निवड़े एवं फायरमेन, लीडिंग फायरमेन और ड्राइवर भर्ती नियमों में फेरफार कर अनुभवी साथे फिजिकल टेस्ट 50 मार्क्स की परीक्षा साथ सफल थे लोगों की भर्ती थे। बेस्ट कॉम्प्यूटर द्वारा 10 वर्ष में घनी गैररीति सामें आवी जेमा 2015 में बेनर पोस्टर में वर्क ऑर्डर में 450 रुपया बदले 480 वर्क ऑर्डर अपाय है। आ सिवाय अन्य बिलों में पण मनस्वी भावों भरी मनस्वी बिलों रजू कर्या छे अने मनपाने आर्थिक नुकसान पहुंचाड्यु छे। भावपत्रक में एक ज व्यक्ति द्वारा भावपत्रक अने लखाण अपायुं छे जे तपास करवामां आवशे। आ कंपनी सामे रिकवरी करी ब्लेकलिस्ट पण करवामां आवशे। गांधीनगर महानगरपालिकानी आजे स्थायी समितिनी बैठक मळी हती अने रेग्युलर एजेंडानी अंदर लगभग 17 विषयों हता अने 2 विषयों अध्यक्षस्थानेथी चर्चा करवामां आवी। એમાં મુખ્યત્વે આજના 17 વિષયોમાંથી 7 એક વિષયો હતા એ જનભાગીદારીના કામો, લગભગ 153 લાખ જેટલા જનભાગીદારીના કામો ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં મંજૂરી અત્યારે મોકલવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો। લગભગ 3.5 કરોડ જેટલા 2 અલગ અલગ પ્રકારના કામો હતા, જેમાં ઓપરેશન અને મેન્ટેનન્સ અને ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાતને અનુલક્ષીને કોબા સર્કલથી મળીને 6-0 સુધી ડાબી બાજુએ જે લગભગ 6.8 કિલોમીટરનો જે રોડ છે એ રોડને સમાંતર એક ચેઇનલિંક ફેન્સિંગ અને જ્યાં આગળ ફૂટપાથનું કામ બાકી છે ત્યાં આગળ પેવર બ્લોક લગાવવા માટેનું જે કામ હતું એને પણ મંજૂર કરવામાં આવ્યું। અને સૌથી મહત્ત્વની બાબત, ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર ફાયર ડિપાર્ટમેન્ટને વધુ મજબૂત બનાવવા માટે, વધુ સક્ષમ બનાવવા માટે ગમે તેવી આકસ્મિક સ્થિતિની અંદર, ગમે તેવા વિપરીત સંજોગોની અંદર, ગમે તેવી વિપરીત પરિસ્થિતિની અંદર ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયરનો સ્ટાફ એ કોઈપણ જાનહાનિ ના થાય અને વ્યક્તિને બચાવવાની કામગીરીમાં સફળ થાય તેવા ઉદ્દેશથી એમાં ફાયરમેન, લીડિંગ ફાયરમેન અને ફાયરના ડ્રાઈવર આ 3-3ની જે ભરતીની પ્રક્રિયા છે એમાં નોર્મ્સમાં ફેરફાર કરીને, એના મેરિટ્સમાં ફેરફાર કરીને થોડા વધારે કડક નિયમો બનાવીને સારામાં સારા વ્યક્તિઓની ભરતી થાય એ પ્રકારના નિયમો બનાવવામાં આવેલા છે। એમાં ખાસ કરીને ફાયરમેન અને લીડિંગ ફાયરમેનની અંદર હાલ સુધીમાં જે જોગવાઈ હતી એમાં સુધારો કરીને ફાયરમેનનો 6 મહિનાનો કોર્સ કરેલો હોવો જોઈએ, સાથે સાથે ફિઝિકલ ટેસ્ટ અલગ અલગ 5 પ્રકારની અને શારીરિક ટેસ્ટ આપવાની રહેશે અને એના સિવાય 50 માર્કની લેખિત પરીક્ષા આપવાની રહેશે, જેમાંથી 30 માર્કના ફાયરને લગતા પ્રશ્નો હશે અને 20 માર્કના જનરલ નોલેજના પ્રશ્નો હશે। અને એ આ તમામ બાબતોમાં સફળ થયેલા ઉમેદવારને જ પસંદ કરવામાં આવશે। એ પ્રકારની એક રિક્રુટમેન્ટ રૂલ્સમાં ફેરફાર કરીને અમે એને મોકલી આપવાના છીએ અને શક્ય એટલી વહેલી ઝડપથી આ ફાયરમેન, લીડિંગ ફાયરમેન અને ફાયરના ડ્રાઈવરોની ભરતી કરવામાં આવે એ પ્રકારની જોગવાઈ કરવાના છીએ। ખાસ કરીને ફાયર ડ્રાઈવરની અંદર જે પ્રોવિઝન હતું એની અંદર હેવી વ્હીકલ્સ નું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ, મિનિમમ 12 પાસ હોવા જોઈએ અને સાથે સાથે એ ફાયરના ડ્રાઈવરે પંપ ઓપરેટરનો પણ સર્ટિફાઈડ કોર્સ કરેલો હોવો જોઈએ એ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે। એ સિવાય ખાસ કરીને જે બેસ્ટ કોમ્પ્યુટર માટેની જે બાબત છે એની અંદર વિગતવાર તપાસ કરતા, છેલ્લા 10 વર્ષના બિલોની ચકાસણી કરતા ઘણી બધી ગેરરીતિઓ એમાં સામે આવેલી છે। એની અંદર જે 2015માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો એની અંદર પણ એક ક્ષતિ ધ્યાનમાં આવેલી છે, જે 450 રૂપિયાનો ભાવ 6x4 ફૂટનો ફ્લેક્સ બેન્ડર વિથ ફ્રેમનો ભાવ જે લોએસ્ટ હતો એની જગ્યાએ 480 રૂપિયા પ્રતિ નંગનો ભાવ જે તે સમયે આપવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે। એ સિવાય બેસ્ટ કોમ્પ્યુટર દ્વારા જે અલગ અલગ સમયે બિલો ક્લેમ કરવામાં આવેલા છે, બિલો રજૂ કરવામાં આવેલા છે, એમાં નોન ટેન્ડર આઇટમની અંદર મનસ્વી ભાવો ભરીને અને મનસ્વી રીતે બિલો રજૂ કરીને અને જેને કહેવાય કે ગાંધીનગર મહાનગરપાલિકાને એક આર્થિક નુકસાન પહોંચાડવા માટેનું કાર્ય કરેલું છે।
એ સિવાય બેસ્ટ કોમ્પ્યુટર અને પ્રિન્ટર્સ દ્વારા સમયાંતરે જે ભાવપત્રકો ગાંધીનગર મહાનગરપાલિકામાં રજૂ કરવામાં આવેલા છે એ ભાવપત્રકોની અંદર એક જ વ્યક્તિ દ્વારા લિખિત એન્વેલપ અને અંદર ભાવપત્રકની અંદર પણ એક જ વ્યક્તિ દ્વારા લખાણ કરવામાં આવેલું છે એટલે એક પ્રકારની જેને કહી શકાય કે જે સરકારની ખરીદ નીતિ અને ભાવપત્રકો મેળવવાની જે નક્કી કરેલી પદ્ધતિનો ભંગ કરીને અને એક જ વ્યક્તિ દ્વારા ભાવપત્રકો રજૂ કરીને ગાંધીનગર મહાનગરપાલિકા સાથે છેતરપિંડી કરવામાં આવેલી છે. આ બધી બાબતોને ધ્યાને લઈને એની સામે બ્લેકલિસ્ટ કરવા અને એની સામે જે રિકવરી કરવાની બાબત છે એમાં ઝડપથી કાર્યવાહી કરી કડકમાં કડક પગલાં લેવા માટે કમિશનર